આગળ સાથે 11 પોઈન્ટ 3 ની અંદર ડાટા નંબર 16 હવે એક વાત આપી છે કે કોઈક રસ્તો છે રસ્તા પર એક ટાયર છે ગોળ ફરે છે રસ્તો કુલ લંબાઈ આપી છે 352 મીટર અને ટાયર ની તમને ત્રિજ્યા આપી છે ત્રિજ્યા પર આપણે પરિઘ એટલે પરિઘ આપ ટાયર છૂટું થાય એટલો ભાગ થાય તાવા કેટલા ભાગ જોડી કે આખો રસ્તો બને તો રસ્તાને પેલા સેન્ટીમીટર માં ફેરવીએ 352 મીટર અને સેન્ટીમીટર 35200 ને સેન્ટીમીટર હવે વર્તુળના જે પરિઘ છે એ વર્તુળનો આ સોરી ટાયર જે છે ટાયર પૈડાનો પરિઘ ગોતે 2 પાઈ r 2 ગુણ્યા બાય ના 7 ગુણ્યા r ત્રિજ્યા 28 સેન્ટીમીટર સાચો 28 એટલે 176 સેન્ટીમીટર પણ પદમને મિત્રો ખબર છે કે 128 સેન્ટીમીટર નું જો અંતર હોત ને તો પૈડાને એક જ આંકડો કરવો પડે તો કુલ અંતર આપણે કેટલું હતું 35200 આ મીટરમાં છે એટલે આ સેન્ટીમીટરમાં ફેરવું આ સેન્ટીમીટર છે એટલે આની જરૂર છે ખાસ ધ્યાન રાખજો એકમ સરખા રાખો 35200 ભાગ્યા 176 176 તો 352 થાય 2 ઉપર વધે તો 2 ગુણ્યા 100 એટલે 200 આટા એ પૈડાને ફરવું પડશે તો હવે આગળના નવા સ્વાધ્યાયની અંદર વાત કરીએ તો આમાં કેવી વાત આપી હોય કે એક ખેતર છે અથવા બગીચો છે હવે એની ફરતે જે છે ને એક રસ્તો છે આજે તમે જોઈ રહ્યા છો ને એક રસ્તો છે હવે આ રસ્તાની સફાઈ કરવાની વાત છે મતલબ કે રસ્તો ક્લિયર કરવાની વાત છે તો રસ્તો ચોખ્ખો જે બનાવવો હોય મતલબ રસ્તો બનાવવાનો કોઈ ભાવ તમારે જે લાગતો હોય એના આધારે આપણે આનું કામકાજ કરવાનું હવે તમને આ નંદનો માપ 90 આપ્યું આદર્શ તો 90 10 વત્તા 10 એવી રીતે બને કે નહીં તમે સમજી શકો છો તો મિત્રો અહીંયા 75 આનું માપ છે તો આખાનું કેટલું થાય તો આ 10 75 10 આ સોરી 75 5 એટલે 75 10 થયું ફરી એકવાર મિત્રો નવું સ્વાધ્યાય 11.4 હવે આ જે રસ્તો છે એનું ક્ષેત્રફળ શોધવું આટલું માપ 90 આપ્યું આખું કેટલું થાય તો આ 5 આ 5 90 ને 10 એટલે આખું થઈ ગયું આટલું 75 તો 75 ને 10 એટલે આખું થઈ ગયું હવે જોઈએ મિત્રો તો કે બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અંદરનું ક્ષેત્રફળ ગોતી નાખે તો 6750 મીટર મળે મોટાને શોધવા જોઈએ તો આની લંબાઈ 90 10 એટલે 100 થાય આની 75 10 એટલે 85 થાય મોટાનું ક્ષેત્રફળ મળે 8500 મોટામાંથી નાનો ભાગ કરો એટલે વધે રસ્તો 8500 માઇનસ 6720 1750 હું વેજુ એ તમારો રસ્તો મીટરનો વર્ગ આ રસ્તાનું ક્ષેત્રફળ તમને પ્રાપ્ત થયું પાંચમો ડાંગલો જો તેની અંદર પણ આવી જ વાત આપી છે આનું માપ કેટલું છે 28 આ એક આ એક તો કેટલું થયું 30 ચોરસ બધી બાજુના માપ કેવા થાય સરખું હવે તો કે આ રસ્તા સિવાય અંદર જે વધે રસ્તો જે છે એ એની સિવાય એટલે કે અંદર આપણે ઘાસ ઉગાડવાનું એનું એક ભાગ કેટલો છે 1 ચોરસ મીટરના ચાલે આખું 30 તો નીચેનું 28 તો 28 પ્રમાણે આપણે ક્ષેત્રફળ શોધીએ તો કે પેલા રસ્તાનું ક્ષેત્રફળ તો મોટાનું એટલે આખાનું 30 ગુણ્યા 30 નાનાનું 28 ગુણ્યા 28 900 માઇનસ 744 116 મીટર વર્ગ એ આપણા રસ્તાનું ક્ષેત્રફળ મળે હવે ઘાસનો વર્ગ ખર્ચો શોધવો હોય તો કે 1 ચોરસ મીટરના 40 તો 116 ચોરસ મીટરના કેટલા 116 ગુણ્યા 40 એટલે 3631600 રૂપિયા એ આખા ઘાસ જે આટલા 28 મીટર વાળો જે ભાગ છે એનો ખર્ચો થાય હવે આ રસ્તો તો થોડો વિપરીત લાગે રસ્તો હકીકતમાં આવો છે અહીંયા ચોકડી પડે છે પરંતુ હવે શું કરવાનું તો કે રસ્તાનું માપ આપણે મેળવવા માટે તો કે આખું 700 બરોબર તો આ 700 તો 700 ગુણ્યા 10 નો એક પટ્ટો કાઢી લેવો કાઢ્યો હવે આખામાંથી આ તો નાનો 10 નો પટ્ટો નીકળી ગયો તો આખું કેટલું હતું 300 આમાંથી આ નાનો 10 નીકળી ગયો બીજા કેટલા 290 તો 290 ગુણ્યા 10 નો એક પટ્ટો તો પેલા કુલ ક્ષેત્રફળ 700 ગુણ્યા 300 એટલે 210000 આડો રોડ તો કે આમ 700 અને આમ 10 તો 700 ગુણ્યા 10 એટલે 7000 ઉભો રોડ તો કે આખો કેટલો છે 300 પણ 10 નીકળી ગયો વીજો કેટલો 290 290 ગુણ્યા 10 એટલે 2900 મીટર વર્ગ બાકી કેટલો ભાગ વીજો આ 1 2 3 4 ચોરસ માં કેટલું વીજો તો કે આખો 210000 આ બે નો સરવાળો 9900 હવે 210000 માંથી 9900 જાય એટલે 2100 મીટર વર્ગ વીજો હવે એને હેક્ટરમાં ફેરવા માટે તો કે 1 મીટર વર્ગ બરાબર 1/1000 હેક્ટર થાય કારણ કે તમને ખબર છે પછી તો કે કુલ કેટલા થાય આપણી પાસે 2100 ભાગ્યા 10000 તો આપણી પાસે કુલ હેક્ટર કેટલા વધે 20.01 હેક્ટર આપણી પાસે કુલ જવાબ વધશે